नमस्कार विद्यार्थी मित्रों, केम छो? तमे बधा मजामां हशो। हवे आपणे जे आजे वात करवानी छे स्वाध्यायनो दाखलो, दाखला नंबर 5 विषे अभ्यास करवानो छे। तमे बधा टेक्स्टबुकनो स्वाध्यायनो 5मो दाखलो तमे बहार काढी राखजो। ए टेक्स्टबुकमां 5मा दाखलानी जे रकम एक एक छे एनी विषे आपणे एक एक આમનો વિષે અભ્યાસ કરવાનો છે। ઘણી આમનોંધ આપણે એમાંથી કરી ચૂક્યા છીએ મિત્રો, ખાસ યાદ રાખજો। ઘણી આમનોંધ આપણે કરી ચૂક્યા છીએ, એ આપણે અત્યારે નહીં કરીએ। જરૂર પડે એવું લાગશે મને કે આની જરૂરિયાત છે તો આપણે કરશું, બાકી જરૂરિયાત છે નહીં હોય તો એ કરીશ નહીં। તો હવે દાખલા નંબર 5 માં આપણે ધીમે ધીમે એની રકમ વિશે વાત કરતા જઈએ છીએ। જેમ જેમ રકમનો અભ્યાસ કરીએ એમ એમ આપણે આગળ એની આમનોંધ કરતા રહેશું। ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5 એમાં પહેલી આમનોંધ છે, પેલો વ્યવહાર છે એની વાત કરીએ છીએ। પેઢીના વિસર્જમે પાઘડી ચોપડે કિંમત 56000 હતી, જેની કોઈ ઉપજ કિંમત થઈ નહીં। મિત્રો સાંભળજો કે જ્યારે તમે વિસર્જન કર્યું ત્યારે પાઘડીની કિંમત કેટલી હતી? 56000 હતી। પણ લાસ્ટમાં જ્યારે અંત એટલે કે જ્યારે આપણે બંધ કરવાનો વારો આવ્યો એ સમયની કોઈ ઉપજ કિંમત થઈ નહીં। તો તમને યાદ હોય કે જ્યારે પણ આવી ઘટના બને તો સૌપ્રથમ આપણે પહેલું મિલકતનું ખાતું બંધ કરતા। મિત્રો ખાસ યાદ રાખો, મિલકતનું ખાતું બંધ કરતા। તો પહેલી નોંધ આપણે આવશે, પહેલી નોંધ મિલકતના ખાતા બંધ કરવા। તો મિલકતના ખાતા બંધ કરવા માટે શું નોંધ આવશે? જુઓ તો મિલકતના ખાતા બંધ કરવા માટે તેની વાત કરીએ છીએ, માલ મિલકત, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 56000। તે કોના ખાતે? પાઘડી મિત્રો, પાઘડી ખાતે, કેમ કે મિલકત છે એટલે 56000 મિલકતના ખાતા બંધ કરવા માટે। મિલકતના ખાતા બંધ કર્યા, હવે બીજું આપણે ઉપજ થતી હોય તો અહીંયા કોઈ ઉપજ થતી નથી, કોઈ ઉપજ થતી નથી। એટલે જે બીજી નોંધ આવે, આ પહેલી નોંધ અને બીજી નોંધ, તો બીજી નોંધ નોંધ થશે નહીં। કેમ મિત્રો નહીં થાય? કેમ નહીં થાય એની તમને વાત કરું। મિલકતોની કિંમત ઉપજી હોય, વધુ ઉપજી હોય, ઓછી ઉપજી હોય તો નોંધ થાય। અહીંયા તો કેવી કિંમત ઉપજી? શૂન્ય કિંમત ઉપજી, એટલે એની નોંધ કરવામાં આવશે નહીં, તેથી એની નોંધ થશે નહીં। ફરીવાર યાદ કરીએ, મિલકતનું ખાતું બંધ કરવું પડે મિત્રો, કેમ કે બંધ કરતી વખતે મિલકત હતી આપણી પાસે, એની વેલ્યુ હતી, પણ જ્યારે એની ઉપજ કિંમત શૂન્ય ગણાય તેથી નોંધ થશે નહીં। એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56000, તે પાઘડી ખાતે 56000। બીજી નોંધમાં જે આપણે અત્યાર સુધી શું કરતા હતા, તો જે કઈ ઉપજે તેની નોંધ કરતા હતા, તો હવે આપણે એની વાત કરીએ છીએ, આપણે એમ કહેવાય કે ભાઈ એની બીજી નોંધ થશે નહીં, એની વાત કરીએ કે ભાઈ નોંધ થશે નહીં। શા માટે નોંધ થઈ? મેં તમને કીધું કે એની વેલ્યુ કેવી ગણવાની છે આપણી માટે, શૂન્ય ગણવાની છે, એટલા માટે। ક્લિયર એની વાત? ચાલો હવે આગળ વધીએ છીએ। પછીની નોંધ છે બીજી નોંધ, બીજી નોંધ જુઓ તો તે એમ કહે છે, વિસર્જને પાકાશ્રીમાં જમીન મકાન 80000, રોકાણો 2 લાખ દર્શાવેલા છે, અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા છે। જો મિત્રો આ તમને કહું કે આપણે નોંધ થઈ ચૂકી છે, તો પણ ફરીવાર આપણે નોંધ કરીએ છીએ, એક વખત આપણે બધું રિવિઝન કરી નાખીએ જેથી તમને। ચાલો હવે આપણે બીજી નોંધ વિશે અભ્યાસ કરીએ છીએ, જેમાં વિશેષમે પાકાશ્રીમાં જમીન મકાન 8 લાખ, રોકાણો 2 લાખ દર્શાવેલ છે, અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા છે। મિત્રો આ નોંધ આપણે કરી ચૂક્યા છીએ, મિત્રો આ નોંધ આપણે કરી ચૂક્યા છીએ, તેમ છતાં પણ રિવિઝન સ્વરૂપે તમારે બધી નોંધ એક સાથે થઈ જાય તે માટે આપણે કરીએ છીએ। ચાલો તો બે મિલકત, જમીન મકાન અને રોકાણો, તમારી પાસે બે મિલકત છે, તો બે મિલકત બંધ કરવી પડે। બીજી નોંધ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બીજી નોંધ, બીજી નોંધ માં શું કરવું પડે? તો પેલા તમને યાદ હોય કે મિલકતના ખાતા બંધ કરવા, હા મિલકતના ખાતા બંધ કરવા, મિલકતના ખાતા બંધ કરવાની નોંધ, તો મામીની ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા, હવે એના જે ઉપજ્યા છે, બીજી નોંધ એના ઉપજ્યા છે, શૂન્ય ઉપજ્યા હોય તો નોંધ ન થાય, પણ ઉપજ્યા હોય તો નોંધ થશે। તો ચાલો તો બીજી નોંધ માં આપણે લખશું, માલ મિલકત, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તે બાકી રાખીએ, તે બે વસ્તુ બંધ કરવાની, શું બંધ કરવાની? પહેલું કયું છે? જમીન મકાન, જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે, તે પછીનો પણ કયો છે? રોકાણો, તો રોકાણો ખાતે મિત્રો,
रोकाण खाते जमीन मकान केटलो छे आपणी पासे तो जमीन मकान 8 लाख रूपया छे जमीन मकान 8 लाख छे रोकाण केटलो छे तो रोकाण आपणी पासे 2 लाख छे रोकाण केटलो छे 2 लाख छे कुल केटलो થઈ છે વેલ્યુ 10 લાખ એટલે મામી કેટલી થશે 10 લાખ હવે હવે આ પહેલી નોંધ મિત્રો હવેની બીજી નોંધમાં શું કરવાના તે જે ઉપજા હોય એ આપણે નોંધ કરશું તો રોકડ કે બેંક ખાતે જમીન મકાન ને રોકાણ ત્યાં કેટલા આવશે આપણે રોકડામાં કેટલા મળશે તેની વાત કરીએ 9 લાખ ને 1,50,000 તો રોકડ કે બેંક ખાતે રોકડ કે બેંક ખાતે ઉધાર રોકડ કે બેંક ખાતે ઉધાર કેટલા 9 લાખ છે ના ઉપજ્યા મકાન ના અને 1,50,000 છે ના ઉપજ્યા રોકાણ ના તો 9 લાખ ને 1,50,000 તો કેટલા થશે 9 લાખ ને 1,50,000 10,50,000 તે કોના ખાતે લખવાના છે તે મિત્રો માલ મિલકત નિકાલ ખાતે જમા 10 લાખ ને 50 આંકડો જોતા તમને એવું લાગશે મિત્રો આ નોંધ આપણે આવી ચૂકી છે 100% આવી ચૂકી છે તેમ છતાં પણ આપણે રિવિઝન સ્વરૂપે જ વાત કરી છે ચાલો ક્લિયર બીજી ત્રીજી નોંધ છે ત્રીજી નોંધ વિશે ચર્ચા કરીએ છીએ પેઢીની કુલ મિલકતો 2 લાખ ની છે જેમાં 40 પેઢીની ચાલુ મિલકતો 40% છે રોકાણ સહિત 10,000 સહિત છે આ વાત આપણે કરવા જઈએ મિત્રો આ વાત કે આપણે સરસ મજાની ગણતરી કરી હતી એની વાત થઈ ચૂકી હતી તમને યાદ હોય તો ફરીવાર એની ગણતરી હું તમને કરાવું છું પણ એવું ન સમજાય તે માટે તો આપણે જોઈએ છીએ ફરીવાર એની માટે તો 2 લાખ રૂપિયા શું છે 2 લાખ રૂપિયા એની કિંમત છે એમાંથી 40% શું છે 40% મિત્રો એ ચાલુ મિલકત છે આ યાદ કરવા માટે ચાલુ મિલકત છે તો 60% શું થઈ છે 60% તો કાયમી છે કાયમી એટલે સ્થિર કહેવાય મિત્રો ચાલુ 2 લાખ ના 40% એટલે કે 80,000 માંથી બાદ તૈયાર કરીએ તો 1,20,000 મિત્રો સ્થિર મિલકત કેટલી છે 1,20,000 આ ચાલુ માંથી પાછું એવું કીધું છે 10,000 રૂપિયા શું છે રોકડા છે 10,000 રૂપિયા શું છે રોકડા છે 10,000 બાદ કરો એટલે રોકડ થશે રોકડ તરીકે નોંધ થશે એટલે 70,000 તમારી ચાલુ મિલકત થતી જોવા મળશે હવે જ્યારે પણ તમને એની કોઈ ઉપજ કિંમત નો આપી હોય જ્યારે પણ તેની ઉપજ કિંમત કોઈ નો આપી લેવું હોય તો આપણે જે કિંમત આપી હોય જે કિંમત થશે એની વાત આપણે કરવી પડે છે પરંતુ અહીં આપણે પહેલા મિલકતના ખાતા બંધ કરવા પડે મિત્રો 2 લાખ ના 40% ચાલુ છે ને 60% કાઈ નહી છે તો 40% 80,000 થયા 80,000 માં 10,000 રોકડા બાદ કરવાના એટલે 70,000 70 કે રોકડ નું ખાતું આપણે બંધ કરતા નથી 60% 1,20,000 ક્લિયર તો ચાલો આમાં જોઈએ છીએ આપણે હવે સૌપ્રથમ પહેલા મિલકતના ખાતા બંધ કરવા માટે નોંધ કરી પડે એટલે ત્રીજી નોંધ આ બધી નોંધ આપણે કરી ચૂક્યા છીએ મિત્રો બધી નોંધ કરી ચૂક્યા છીએ તેમ છતાં પણ ફરીવાર આપણે વાત કરીએ ચાલો તો મામીની ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા જોવો તો તો એમ કહેવાય કે ઘડી બાકી રાખી આપણે પછી નોંધ કરીએ તે માટે તો ચાલુ મિલકતો ખાતે કેટલા 70,000 તે કાયમી અથવા સ્થિર મિલકતો ખાતે કેટલા રૂપિયા મિત્રો 1,20,000 તો ઉપજા કેટલા મામીને કેટલા આવશે 1,90,000 હવે તો એમાં એવું કહે છે કે આના કોઈ તમને ઉપજ કિંમત ન આપી લેવી હોય જ્યારે તમને કોઈ ઉપજ કિંમત ન આપી હોય તો જે કિંમત દર્શાવેલી હોય એ જ કિંમત લેવાની છે જ્યારે પણ કોઈ ઉપજ કિંમત ન આપી હોય તો ત્યારે જે કિંમત આપેલી હોય એ જ કિંમત આપણે લેવાની છે તો ચાલો બીજી નોંધ એની માટે કરીએ છે બીજી નોંધ શું આવશે તો ભાઈ ચાલુ મિત્ર રોકડ કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા 1,90,000 કેમ 1,90,000 સર આમાં કીધું નથી કે આટલા ઉપજે આટલા ઉપજે મેં ફરીવાર કીધું કે જ્યારે પણ તમને ઉપજ કિંમત નો આપેલી હોય તો જે દર્શાવેલી હોય એ જ કિંમત તમારે લેવાની છે તો રોકડ કે બેંક ખાતે ઉધાર 1,90,000 તે માલ મિલકત નિકાલ ખાતે મામીની ખાતે જમા કેટલા રૂપિયા 1,90,000 ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો એની પછી આગળ નોંધ કરીએ છે ચોથી નોંધ છે આપણે
કે ચોપડે દર્શાવેલી પાગની દશા નથી છતાં પણ વિસર્જન સમયે વેચાણના 50,000 રૂપિયા. ભાઈ મિત્રો સાંભળો કે જ્યારે આપણે કંપની શરૂ કરી બે ત્રણ વર્ષ કામ કર્યું ત્યારે બાકી હતી નહીં શરૂ કરી ત્યારે, પણ જ્યારે બંધ કરવા ગયા ત્યારે એના મિલકતના કેટલા ઉપજ્યા તો કે 50,000 ઉપજ્યા. કાંઈ વાંધો નહીં વધારે લ્યો આવે એને કાંઈ થોડી ના પડાય. તો ચોથી નોંધ છે, ચોથી નોંધ કેટલા પૈસા મળ્યા છે તો એમ કે છે કે કેટલા પૈસા મળ્યા આપણી પાસે તો 50,000. તો રોકડ કે બેંક ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા જે બાકી ના હોય એટલા 50,000 છે તે કોના ખાતે લઈ જવાનું તે મામીની ખાતે. જે કાંઈ મિલકત હોય મિત્રો જે કાંઈ મિલકત હોય બધી મિલકતો કોના ખાતે લઈ જવાની છે મામીની ખાતે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે, મામીની ખાતે 50,000 રૂપિયા. ઓકે આ ચાર નોંધ પૂરી થઈ ગઈ છે. ચાલો પછી નોંધ આપણે જોઈએ છીએ. લેપટોપ ની કિંમત 35,000 ની છે, એક ભાગીદાર 25,000 માં લઈ ગયો. હું કામ ચિંતા કરો છો ભાઈ, જે લઈ ગયો એ આપણે એમાં ચિંતા ન, આપણે તો આંકડા સાથે મતલબ છે. તો ચોથી નોંધ પછી આપણી પાંચમી નોંધ છે. પાંચમી નોંધ મિત્રો, પાંચમી નોંધ એમાં બે આવશે. કેમ બે આવશે તમને યાદ કરો, મિલકત નું ખાતું બંધ કરવાનું અને ભાગીદાર લઈ જઈ બે નોંધ કરે મિલકત નું ખાતું બંધ કરવા માટે. તો મામી ની શું થશે, મામી ની, મામી ની, મામી ની ખાતે ઉધાર કેટલા રૂપિયા તો 35,000 લઈ દીધી. આપણે ચોપડે કિંમત તો લેપટોપ ની કિંમત કેટલી હતી 35,000. જે એમ કે છે તે કઈ મિલકત હતી તો લેપટોપ, લેપટોપ ખાતે કેટલા રૂપિયા 35,000 રૂપિયા. હવે ઈ જે ભાગીદાર લઈ ગયો એની વાત તમારે કરવાની છે મિત્રો. ભાગીદાર લઈ ગયો એની તો એ મામીની ખાતે હું આવ્યું ઉધાર, મિલકત નું ખાતું બંધ કરી દીધું, લેપટોપ નું ખાતું બંધ કરી દીધું છે. તો હવે ભાગીદાર લઈ જાય તો મામીની ઉધાર હોય તો મામીની આપણે જમા આપવું પડશે. તો ભાગીદારના જે નામ હોય તો નામ લખવાનું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, મૂડી કે ચાલુ ખાતે ઉધાર 25,000 તે મામીની ખાતે કેટલા રૂપિયા 25,000. એક ગાંડો એવું કે સર તમે આ 10,000 નો ડિફરન્ટ ક્યાં નોંધો નો. મિત્રો તમને પહેલા પણ કીધેલું કે 10,000 નો ડિફરન્ટ તમારે ધ્યાનમાં નથી લેવાનું. આપણે ઘણી વખત વાત કરેલી છે કે જે તમને આંકડા આપેલા હોય એ જ આપણે લેવાના છે. બાકીનો ડિફરન્ટ છે ઓટોમેટિક મામીની ખાતામાં નોંધાઈ જતો હોય, નફા નુકસાનમાં નફો કે ખોટ ઓટોમેટિક બહાર આવતો જોવા મળશે. એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 25,000 તે મામીની ખાતે 25,000. ક્લિયર? ચાલો એની પછી નોંધ છઠ્ઠી નોંધ જોઈએ છીએ આપણે મિત્રો. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકાર કર્યું. સાંભળજો તો એવું જો આપણે એમ કહીએ મારી લોન હોય ભાગીદારની તો ત્રીજા તરીકે આવશે, પણ આપણા વાઈફની એટલે શ્રીમતીજીની લોન હોય તો એ શ્રીમતીજીની લોન ભાગીદાર ચૂકવી દેશે એવું સ્વીકાર્યું કે ભાઈ હું ચૂકવી દઈશ, મારી પત્ની લોન હું કરી દઈશ, હું ચૂકવી દઈશ. તો એક દેવું એને સ્વીકાર્યું કહેવાય. જેમ લેણદાર ચૂકવી દેશે એમ શ્રીમતીજી લોન ચૂકવી દેશે. તો લોન ચૂકવવા માટે આપણે ખાતું બંધ નહીં કરવાનું મિત્રો, ખાસ લોન ચૂકવવા માટે આપણે ખાતું બંધ કરશું નહીં. તો છઠ્ઠી લોન છે શ્રીમતીજીની, કેવીજીની, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે જોવો. તો કેટલા રૂપિયા છે આપણી પાસે 40,000 રૂપિયા. એ કોણ ચૂકવે છે તો કોઈ પણ ભાગીદાર હોય તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કેટલા રૂપિયા 40,000. 40,000 પછી નોંધ છે સાતમી. ચાલો જોઈએ છે સાતમી નોંધ શું છે. આવક વેરાની જવાબદારી 3,000 ચૂકવવાની થઈ છે. ચોપડે નોંધેલ નથી પણ ચૂકવી પડે ભાઈ. હવે મિત્રો યાદ રાખો કોઈ પણ આ પ્રકારનું દેવું છે, આવક વેરા જવાબદારી એક પ્રકારનું દેવું છે, એ મારે દેવું ચૂકવું પડશે. આજ નહીં તો કાલ ચૂકવું પડે એમ કીધું, ચૂકવી દીધું તો ચૂકવી દીધું છે, કાંઈ વાંધો નહીં. તો મામીની શું કરનાર ઉધાર ખર્ચ તરીકે આપણે ચૂકવવું પડશે. તો મામીની એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ધંધામાંથી રોકડ કે બેંક જશે ને, રોકડ કે બેંક ખાતે જેમાં કેટલા રૂપિયા છે જોઈ લો. કેટલા રૂપિયા આવો પેલો જોબ કરી 30,000 રૂપિયા, 30,000 રૂપિયા
રેડી એવી જ રીતે કોઈ પણ પગાર ચૂકવવાનો બાકી પણ તમને આપશે વ્યાજ ચૂકવવાનો બાકી પણ આ જ રીતે નોંધ થશે મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા આની બાબત જેમાં આપણે પડતા નથી અત્યારે પહેલા આમનોન વિશે ખૂબ ચર્ચા કરવી જોઈએ છે મામીની ખાતે મામીની નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા ચાલો આઠમી નોન જોઈએ છે આઠમી નોન મિત્રો સરસ મજાની છે વિસર્જન સમયે મિલ્ક પેઢીની તમામ દેવા તમારા ચોપડીમાં પણ રકમમાં ધ્યાન આપવું પડશે હું જ્યારે બોલતો હોઉં ત્યારે કે વિસર્જન સમયે તમામ દેવાને ભાગી લોન ચૂક્યા પછી મિલકતનો વધારો 1,20,000 થયો છે ભાગીદાર એબીસી નફામાં 5/3/2 નો નિકાલની નોંધ કરો હવે તમને એવું સૂચન કરે છે આઠમી નોંધમાં કે ભાઈ બધા દેવા ચૂકી દીધા એ દેવા ચૂક્યા પછી મિલકતનો વધારો કેટલો થયો તો મિલકતનો વધારો એવું સૂચન કરે છે 1,20,000 નો થયો છે અને એ 1,20,000 એબીસી ના પ્રમાણ 5/3/2 છે એબીસી નું પ્રમાણ કેટલું છે 5/3/2 છે તો એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિલકતનો વધારો છે એ ભાગીદાર વચ્ચે વેચી દેવાનો હોય મિલકતનો વધારો હોય ભાગીદાર વચ્ચે શું કરવાનો હોય વેચી ગયો બધું દેવાનું બધું ચૂકવાઈ ગયા પછી તો ચાલો મિલકતનો વધારો આપણે ચૂકવીએ છીએ તો મામી નિકાલ ખાતે શું કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે જુઓ તો 1,20,000 1,20,000 હવે 1,20,000 ના ભાગમાં કેમ કે આ મિલકત છે એ ભાગી 20,000 થાય તો ભાગીદારના મૂડી ખાતે જમા થશે એના મૂડી કે ચાલુ ખાતે તો તે એના મૂડી કે ચાલુ ખાતે જમા કેટલા રૂપિયા તો કૌંસમાં આપણે યાદ રાખવા માટે 1,20,000 ગુણ્યા 5/10 મીંડા 11 તો 12 5 ને 60 તો 60,000 રૂપિયા ચાલો તે બી ના મૂડી કે ચાલુ ખાતે 1,20,000 ગુણ્યા 3/10 મીંડા 11 12 13 ને 36,000 રૂપિયા પછી તે સી ના મૂડી કે ચાલુ ખાતે આપણે નોંધ કરી ચૂક્યા પણ રકમ અલગ હતી મિત્રો 1,20,000 ગુણ્યા 2/10 કેટલા આવશે 12 2 24,000 જુઓ તો 1,20,000 ઉધાર ને 1,20,000 જમા થઈ ગયા જુઓ તો મિત્રો તો કે હા થઈ ગયા ઓકે ક્લિયર આઠમી નોંધ નવમી નોંધ વિશે ચર્ચા કરીએ નવમી નોંધ વાંચો તો કે કોઈ એક ભાગીદાર વિસર્જન સમયે કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે કોણ સ્વીકારે છે ભાગીદાર સ્વીકારે છે તો તેના બદલાને મહેન્દ્ર તરીકે 20,000 ચૂકવો નક્કી કર્યું પેઢીને પેટે ખર્ચ 12,000 ચૂકવી દે પેઢી કેટલા ચૂકવી દીધા અત્યાર સુધી કેટલા ચૂકવી દીધા છે તો 12,000 ચૂકવી દીધા છે કેટલા ચૂકવી દીધા છે તેમ કહે છે પેઢીએ કેટલા ચૂકવી દીધા છે 12,000 ચૂકવી દીધા છે તો એની ચર્ચા કરવાની છે મિત્રો માલ મિલકત નિકાલ ખાતે એમ કે સોરી નવમી નોંધ આપણે છે કે ભાઈ જે કઈ ખર્ચ્યો છે એ નોંધ કરવાની છે એક આપણે આગળ સોરી એક નવમી નોંધ આપણે કરવાની મિત્રો પેઢીના આવી સમયે સમયાતના પેઢીના આવી સમયે ચોપડે 2,00,000 બતાવે છે એટલે ચોપડે કિંમત પ્રમાણે ઉપજ છે ઈ કીધી ન હોય તો અમે લઈ લઈએ ભાઈ શૂન્ય હોય તો મારે કેવું પડે કે કેટલા યંત્રો જ્યારે ચોપડે વિસર્જન થયું ત્યારે કેટલા યંત્રો દર્શાવેલા હતા 2,00,000 ના બતાવે છે હવે કેટલા કિંમત છે ચોપડે કિંમત નવમી નોંધ છે નવમી નોંધમાં 2 નોંધ આવશે મિલકતના ખાતા બંધ કરવા તો મિલકતના ખાતા બંધ કરવા માટે શું આવશે મામીની ખાતે ઉધાર કેટલા રૂપિયા 2,00,000 મિત્રો તે યંત્ર ખાતે આ નોંધ મિલકત કોઈ પણ હોય તેની આવી રીતે નોંધ થશે 2,00,000 હવે એમ કીધા એના કેટલા ઉપજા 20% ઓછા 10% ઓછા એવું કઈ નહીં ચોપડે કિંમત ઉપજા ચોપડે કિંમત કેટલી છે તો 2,00,000 તો કેટલું લખવાનું રોકડ કે બેંક ખાતે ઉધાર કેટલા 2,00,000 તે મામીની ખાતે 2,00,000 ઘણી વખત મામી લખવાનું ખાલી મામી લખાય બરાબર પ્રેમ મૂંઝાવું નહીં કાઢી મામીની ખાતે ઉધાર 2,00,000 તે યંત્ર ખાતે 2,00,000 રોકડ બેંક ખાતે ઉધાર 2,00,000 તે મામીની ખાતે ચાલો ક્લિયર નવ આમ નોંધ આપણે કરી ચૂક્યા છીએ હવે જે આપણે વાત કરવાની છે એ આપણે દસમી આમ નોંધ વિશે અભ્યાસ કરીશું દસમી આમ નોંધ વિશે અભ્યાસ કરવાનો છે તો
તમે જોઈ લેજો ત્યાં સુધી રકમ તમારો આ હું ભૂસી નાખું છું પછી આપણે 10મી નોંધ આપણે તૈયાર કરીએ છીએ આ બધી નોંધ જો તમે તૈયાર થઈ જાય તો લગભગ બોર્ડમાં જે આમ નોંધ પૂછાઈ છે એની કોઈ તકલીફ પડતી નથી તે મામીની ખાતે
चालू खाते 3000। ओके क्लियर। आजना मूडी खाते, बीना मूडी खाते, कायना मूडी खाते 3000। विद्यार्थी मित्रों आपणे आ 5मा चेप्टर चेप्टर नंबर 7मा दाखला नंबर 5मा आपणे 12 આમનોદ હતી તે 12 12 આમનોદ મેં તમને કરાવી ચૂક્યો છું। હવે પછીના લેક્ચરમાં આપણે છઠ્ઠો દાખલો વિશે અભ્યાસ કરશું। આ ત્યાં સુધી તમે આ બધી એક વખત તમારી પાકી બુકમાં પણ લખી નાખજો અને રફ બુકમાં પણ લખવાની છે। ત્યાં સુધી મહેશ ગુદલિયા, નમસ્કાર।